Chalo Balko, good afternoon, Jai Swami Narayan. Aaj apne koyo vishay chhe? Gujarati vishay chhe. Chhe ne? Ketla ne khyal chhe ka aaj Gujarati vishay chhe? To tame vishay pramane vastulan besi gaya chho? Ke nahi? Saras vishay pramane vastulaine બેસી ગયા છે પણ આપણી પાસે શું નથી ગુજરાતીનું પુસ્તક નથી આવેલું નથી આવ્યું ને ગુજરાતીનું પુસ્તક તો આપણી પાસે નથી આવ્યું તો શું કરીશું ત્યાં સુધી કઈ બેસાય તો નહીં સમય આપણે બગાડવાનો ન હોય સમય ન બગાડાય ને હા તો ત્યાં સુધી આપણે શું કરવું જોઈએ સાદુ બેઝિક શીખવાનું છે શીખવું છે એટલે આપણે શું થાય પાછળથી પછી પસ્તાવો ન થાય ન આવડતું તો શું થાય મેમ તો ચલાવવા માંડ્યા મને લખતા નથી આવડતું થાય ને એવું આપણને હું અહીંયાથી ચલાવવા માંડું પણ આ વિદ્યાર્થી એવા હોય છે તો લખતા ન આવડતું હોય વાંચતા ન આવડતું હોય હોય ને તેવું અત્યારે સ્કૂલ પર નથી આવો નહીંતર શું કરીએ બોર્ડ પર લખાવીએ તમે લખો અત્યારે તો જાતે લખવાનું થશે ઘણું ખરું જાતે લખવાનું થશે થોડી ઘણી વસ્તુ અમે પણ અહીંયા લખાવીશું એટલે માટે લખતા પહેલાં શીખવાનું છે આપણે તો કઈ રીતે લખતા શીખવાનું છે તો આથી હું તમને બેઝિક વસ્તુ કરાવીશ આજે શું કરાવવું બેઝિક શીખવીશું એટલે સરળ પડશે આપણને તો સૌ પ્રથમ આપણે ક્યાંથી સ્ટાર્ટ કરવું જોઈએ ગુજરાતી છે તો બહુ બધું ધ્યાન રાખવું જોઈએ અલ્પવિરામ છે પૂર્ણ વિરામ છે ઉદ્ગાર ચિહ્ન છે પ્રશ્નાર્થ ચિહ્ન છે એ બધા ચિહ્નો આવે છે ને હ્રસ્વવાળો આવે છે દીર્ઘવાળો આવે છે સરસ આવી બધી વસ્તુનું આપણે ધ્યાન રાખવું પડે છે તો સૌ પ્રથમ આપણે શું કરીશું સ્વરથી ચાલુ કરવું છે કે મૂળાક્ષરથી ચાલુ કરવું છે કેટલા કહેશે સ્વર વ્યંજન તો તમને આવડતા જ હશે કારણ કે ધોરણ ચારમાં આવી ગયા છો આવી ગયા ને સરસ તો ચાલો આપણે કલમથી ચાલુ કરશું તમને એમ થશે મેડમ તો સ્વરથી ચાલુ કરાવે છે તો આપણે કલમથી ચાલુ કરીશું ચાલો તમારે શું લેવાનું છે એક નોટ લેવાની છે ઘરકામની નોટ આપણે જે બનાવી છે ને તે તમારે નોટ લેવાની છે હું પણ મારી સાથે શું રાખું છું નોટ રાખું છું ઓકે ચાલો બધાએ ન નોટ લીધી હોય તો ફટાફટ નોટ ખોલો ફક્ત બે જ મિનિટનો સમય આપું છું ફટાફટ નોટ લઈ આવો લઈ આવ્યા નોટ કેટલા નોટ હજુ નથી લઈ આવ્યા ઝડપ કરો ચાલો આપણે જોઈએ હવે બધાય પાસે નોટ આવી ગઈ હશે અને નહીં આવી હોય તો એ લોકો એની રીતે આપણે સાથે થઈ જશે બરાબર છે ચાલો પેલા લખો સ્વર સ્વર લખો શું લખવાનું છે સ્વર તમને આવડતા હશે ભલે પણ આપણે પુસ્તક નથી એટલે પહેલાં બેઝિક શીખવાનું છે સાદું શીખવાનું છે બરાબર છે તો સ્વરના સ્વરમાં પહેલો અક્ષર કયો આવે છે તો અ આવે ને અ પછી આ ધીમે ધીમે લખો અક્ષર સારા અને વ્યવસ્થિત લખાવવું જોઈએ આ પછી ઈ ઈ એક નાનો ઈ આવે છે મોટો ઈ આવે છે ખ્યાલ છે ને ફક્ત આવે સરખા પણ શું થાય છે એનું પાં અલગ આવે નાની આવે છે પાં અને પાં મોટી આવે છે અ આ ઈ ઈ હવે ક્યાં પહોંચ્યા ઉ ક્યાં પહોંચ્યા ઉ ઉ ઊંટનો ઉ કરીએ ને હા પછી
रु पची ए ओ हवे तमने आवडी जशे बाराक्षरी आवडी छे એટલે તમને બધાને આવડી જશે બરાબર છે અહીં આવો અહીંયા અ આ ઇ ઈ ઉ ઊ એ ઐ ઓ ओ औ अम अह हे गयो अ आ ई ई ऊ ऊ ए ऐ ओ औ अम अह તમે બોક્સ પાડશો તો બી ચાલશે નહીં બોક્સ પાડો તો આને છૂટા લખો તો બી ચાલે કેટલા અક્ષર થયા 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ને 13 13 અક્ષર થઈ ગયા ને હિન્દીમાં 13 આવે છે ને ગુજરાતીમાં પણ 13 આવે છે લખાઈ ગઈ બધાને સરસ તો ચાલો હવે મારી સાથે બોલો અ આ ઈ ઈ ઊ उ रु ए ऐ ओ औ अम अह आवडी गयु सरस नो आ तो તમારે થોડી વાર પ્રેક્ટિસ કરશો એટલે તમને આવડી જશે બરાબર છે આપણે હવે પાછે ક્યાં જવાના છે આ તો સ્વર તો પતી ગયા હવે શું કરવાનું છે હવે મૂળાક્ષર લખવાનું છે કલમ લખવાનું છે કલમ તો જાતે લખતા આવડે છે ને તો પણ આપણે એકવાર અહીંયા લખીશું બરાબર છે તો ચાલો હું લખાવીશ તો અડધો લખાવીશ બાકીનું તમારી જાતે લખવાનું હ આપણે કેમ ખાલી જગ્યા પૂરતા હોય એ રીતે તો લખો મૂળાક્ષર લખો અહીંયા આજની તારીખ તમારે જાવતું હોય તો આજની તારીખ માં લખો બેટા આજની તારીખ કઈ હોય છે તમારે જે તારીખ હોય તે તારીખ તમારે લખવાની છે મારે તો જે તારીખે વિડિયા ઉતરા હોય તે તારીખ મારે મારવાની હોય છે ચાલો તો મૂળાક્ષર લખો તો મૂળાક્ષર એટલે કલમ અહીંયા શું આવશે કલમ સારા અને સરસ મરોડદાર અક્ષરે લખાણ થવું જોઈએ પછી આપણી પાસે આવો સમય નહીં મળે શીખવાનો પુસ્તક નથી એટલા માટે સમય મળ્યો છે ખ્યાલ આવી ગયો એટલા માટે આવું કરાવીએ છીએ નહીં તો આપણે શું કરવાનું હોય છે પુસ્તકનું જ કરવાનું હોય છે હું ચલાવીશ ક્યારેક મારી પાસે પુસ્તક છે હું ચલાવીશ ત્યારે તમારીમાં ધ્યાન આપવાનું પણ અત્યારે હું બેઝિક કરીએ છીએ બોલતા જાઓ ગ ઘ છ છ પછી શું આવે જ જ ટ ઠ ડ ઢ અણ ત થ દ ધ ન પ ફ બ બ મ ય ર લ વ શ શ સ અ અર અક્ષર ન થઈ ગયું આની ખાનાપૂર્તિ તમારે કરવાની છે એટલે તમને આવડી જાય શું કરો તો ખાનાપૂર્તિ કરો તો તમને આવડી જાય ને આવડે જ છે કારણ કે ધોરણ 4 માં છે એટલે કશી પૂછવાનું હોય નહીં બરાબર ને હવે ચાલો આપણે મૂળાક્ષર તો પૂરો કરી નાખ્યો છે હવે આના ઉપરથી શું આપણે આવે છે કાંઠાવાળો કલમ આવે છે ને એને કેવો કલમ કહેવાય કાનાવાળો કલમ કહેવાય શું કહેવાય કાનાવાળો કલમ કહેવાય છે પણ એ નથી શીખવતી
એ તો તમને આવડી ગયેલું છે. જે બાળકને નહીં આવડે તેને શીખવાનું છે. તો તેને શું શીખવાનું છે? કા, ખા, ગા, ઘા, ચા, છા, જા, જા, ટા, ઠા, ડા, ઢા, અણા, તા, થા, દા, ધા, ના, પા. આ રીતે શું કરવાનું છે? આખો મૂળાક્ષર બોલતો જવાનું ને લખતો જવાનું છે. જો તમને પેલા કલમ આવડશે તો જ તમને વાંચતા આવડી જાય, બરાબર? સાદા શબ્દ તો જ આવડે. અને બારાક્ષરી આવડી જશે ત્યાર પછી તમને વાંચન આવડી જશે. મુખ્ય શું છે કે કલમ આવડે તો જ તમને બધી વસ્તુ આવડી જાય. તો અત્યારે સમય છે તમારે પાકો કરવાનો, તો પાકો કરી લો એટલે ઝડપથી આપણે આગળ વધી શકીએ છીએ. તો એવી જ રીતે શું કરવાનું છે? આપણે બારાક્ષરી લઈએ. શું લઈએ? બારાક્ષરી લઈએ. તો ચાલો, બારાક્ષરી લખો. તમારે ખાના કરવાના છે. હું ખાના બનાવતી નથી, તમારે ખાના બનાવવાના છે. અને બોલતા જાઓ ને લખતા જાઓ. ત્યારે મારી સામું ધ્યાન આપો, પછી તમારે લખવાનું છે. શું કરવાનું છે? વિડીયો જોઈને પછીથી લખવાનું છે. તો ચાલો, આપણે શું પેલા નાના હતા ત્યારે બોલતા, કને કાંઈ નહીં કને કાનો કા, કને રસ બાયકી, કને દીર્ઘાયકી, કને રસ્વ વાળું કો, કને દીર્ઘા વાળું કો, કને એક માત્ર કે, કને બે માત્રા કઈ, કને કાનો માત્ર કો, કને કના બે માત્રા કઉ, કને માથે મીંડું કમ, કને આગળ બે મીંડા કહા. એમ કરે છે ને, તમે શું કહો છો? આગળ બે મીંડા કહા કહો છો, બોલો છો ને? હા, કને વિસર્ગે કહા એમ પણ બોલી શકાય છે. તમને આ સરળ પડે એટલા માટે શું કર્યું? આગળ બે મીંડા કહા, બરાબર છે? તો ચાલો, અહીંયા સુધી આપણે શું થઈ ગયું છે? મૂળાક્ષર પણ આજે શીખી ગયા, કલમ, સ્વર અને વ્યંજન પણ આપણે કહી શકીએ છીએ. વ્યંજન, સ્વર, વ્યંજન ને બારાક્ષરી. શું શીખ્યા? બારાક્ષરી. આટલી વસ્તુ આજે આપણે વિડીયોમાં શીખી ગયા છીએ. આવતા વિડીયોમાં પાછું નવું કંઈક શીખીશું, ઓકે? અથવા પાર ચલાવીશું. તો પછી શું કરવાનું છે? તમારે આ હોમવર્કમાં લખવાનું. શેમાં લખવાનું છે? એચ ડબલ્યુ. મેં આ ખાના પૂર્તિ કરાવી છે એ રીતના સારું અને વ્યવસ્થિત શું કરવાનું છે? એચ ડબલ્યુ નોટમાં ખાના પૂર્તિ કરવાની છે. શેની ખાના પૂર્તિ? મૂળાક્ષરની કરવાની છે. પછી બારાક્ષરી પણ લખવાની છે. કેટલી બારાક્ષરી લખવાની છે એ પણ તમને હું આજે કહી આપું છું. સ્વર લખવાના છે, વ્યંજન લખવાના છે અને બારાક્ષરી કથી ડ સુધી લખવી. આજે કથી ડ સુધી આપી છે. પાછળ શું કરીશું? આપણે ફરી પ્રેડ લઈશું ત્યારે પાછું આપીશ, ઓકે? ત્યાં સુધી આટલું હોમવર્ક તમને આપું છું. અને આનું સરસ અને સારા અક્ષરે કઈ નોટમાં લખવાનું છે? એક જ નોટ બનાવી છે ને તેમાં જ લખવાનું છે, ઓકે? ચાલો, બાય.